हेलो नमस्कार विद्यार्थी मित्रों, दोरानदास विषय विज्ञान प्रकरण 9 आनुवंशिकता अने उद्भिद विकास। हवे आनुवंशिकता आपणे पहेलो शब्द चेप्टर नो पहेलो शब्द छे आनुवंशिकता। आनुवंशिकता एटले के पेढ़ी दर पेढ़ी उतरी आवता लक्षणों ने आनुवंशिकता कही छे। जेम के पिताना लक्षणों पुत्रमां उतरी आवे अने पुत्रना लक्षणों एना पुत्र में उतरी आवे एने आनुवंशिक लक्षणों कहेवाय। जेम के आपणे एना माटे थोड़ा घणा उदाहरण आपीए छीए के तमारा कर्ण पल्लव ने तमारो जे आ कानो आ पल्लव छे आ कर्ण पल्लव कहेवाय अने आ कर्ण पल्लव ने तमे अहींथी वळेलो छे तो तमारा पिताનો कर्ण पल्લવ ने જોજો તો એ પણ વળેલો જોવા મળશે। આ કર્ણ પલ્લવ તમારે આ પ્રમાણે સીધો હશે જેમ કે તમારા પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપેલી છે એ આકૃતિમાં જોજો તો તમારા કર્ણ પલ્લવને પિતૃના કર્ણ પલ્લવ સાથે અવલોકન કરો તો તમને ખ્યાલ આવશે કે પેઢી દર પેઢીના લક્ષણ એટલે આનુવંશિકતા કહેવાય। હા પછી તમે એમ કહો કે ના પિતાને પાણીમાં તરતા આવડતું હતું તો દીકરાને આવડવું જોઈએ એ શક્ય નથી, એ આનુવંશિક લક્ષણ નથી। જો એ આનુવંશિક લક્ષણો હોત તો ડૉક્ટરનો દીકરો ડૉક્ટર જ બને, શક્ય નથી। કેમ કે એના જીવનકાળ દરમિયાન શીખેલો છે, એના જીવનકાળ દરમિયાન અથવા તો એને અનુકૂળ પરિસ્થિતિના આધારે શીખેલો છે, બરાબર છે? તો એને આપણે આનુવંશિક લક્ષણ નથી કહી શકતા। જેમ કે પિતાને જર્મન ભાષા બોલતા આવડતી હોય, પિતાને ઉર્દૂ કે અરબી ભાષા બોલતા આવડતી હોય તો દીકરાને આવડે એ જરૂરી નથી, આ પણ આનુવંશિક લક્ષણ ના કહેવાય, બરાબર છે? કેમ કે એ સંજોગોને આધીન શીખેલો છે, એના પિતા શીખેલા છે, જ્યારે દીકરાએ એને શીખવાની કોશિશ કરી નથી તો એ આનુવંશિક લક્ષણમાં નહીં આવે। હવે આનુવંશિક લક્ષણમાં શરીરનો બાંધો એનો દેખાવ એ જ આપણને જોવા મળે છે। હવે આનુવંશિક લક્ષણો માટેના નિયમો, તો એમાં મેન્ડેલ નામના વૈજ્ઞાનિકે એક વટાણાના છોડ ઉપર એક પ્રયોગ કરેલો, જે પ્રયોગની આકૃતિ મેં તમને બોર્ડ ઉપર બનાવેલી છે। મેન્ડેલે વટાણાના છોડ ઉપર કરેલો પ્રયોગ 2 પેઢી સુધીના લક્ષણો અંદર બતાવેલા છે। આ 2 પેઢી છે, આ એના માંથી ઉત્પન્ન થયેલા છોડ અને એમાંથી 2 છોડ પસંદ કરી આ બીજી પેઢી, આ પહેલી પેઢી, આ બીજી પેઢી, એટલે આ દાદા, આ પિતા અને તમે, બરાબર છે? હવે જ્યારે અહીંયા હું તમને કહું કે એક ઊંચો છોડ પસંદ કરેલો છે અને એક છોડ નાનો પસંદ કરેલો છે, વામન પસંદ કરેલો છે। હવે આ ઊંચા છોડના લક્ષણોમાં આપણે કેપિટલ ટી અને કેપિટલ ટી લઈએ છીએ, નાના છોડના લક્ષણ માટે સ્મોલ ટી અને સ્મોલ ટી લેવામાં આવે છે। આ બંને વચ્ચે જ્યારે સંકરણ કરાવવામાં આવ્યું પુંકેશર અને સ્ત્રીકેશર, તો જ્યારે એની અંદર સંકરણ કરાવવામાં આવ્યું પુષ્પની અંદરથી પુંકેશર અને સ્ત્રીકેશરના આધારે, તો પહેલી પેઢીની અંદર 4 છોડ આપણને ઊંચા જોવા મળ્યા, વટાણાના 4 છોડ ઊંચા જોવા મળ્યા, એટલે કે અહીંયા એના પિતાના લક્ષણો જોવા મળ્યા। કેમ કે પિતાના લક્ષણો આ કેપિટલ ટી અને કેપિટલ ટી એ પ્રભાવી લક્ષણ હતા, માટે માતાના લક્ષણો કે બીજા છોડના લક્ષણો ટી અને ટી આપણને સ્મોલ ટી એ જોવા મળ્યા નહીં, એટલે પહેલી પેઢીની અંદર જે બીજ આપણે વાવ્યા આમાંથી જે બીજ ઉત્પન્ન થયા વાવવામાં આવ્યા તો 4 છોડ આપણને ઊંચા જોવા મળ્યા। હવે બીજી પેઢીની અંદર શું કરવામાં આવ્યું, તો બીજી પેઢીની અંદર આમાંથી 2 છોડ પસંદ કરવામાં આવ્યા અને એ 2 છોડ વચ્ચે આપણે સંકરણ કરાવ્યું। હવે આ જે બંને છોડ હતા એમાં ટી 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 અને સ્મોલ ટી ટી અને સ્મોલ ટી આવે। હવે અહીંયા જે આ કેપિટલ ટી છે પ્રભાવી લક્ષણ છે, અને પ્રભાવી લક્ષણ જ્યાં સુધી હોય બરાબર છે ત્યાં સુધી પ્રચ્છન્ન લક્ષણના પ્રચ્છન્ન લક્ષણો આપણને દેખાતા નથી। હવે અહીંયા આ ટી અને આ ટી પ્રભાવી છે, બંને ઊંચા છોડ છે, હવે આ બંને વચ્ચે સંકરણ કરાવવામાં આવ્યું
ત્યારે અહીંયા ટી અને ટી 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 સ્મોલ ટી અને અહીંયા બંને સ્મોલ ટી છે. એટલે ત્રીજી પેઢીની અંદર સોરી બીજી પેઢીની અંદર ત્રણ છોડ ઊંચા અને એક છોડ નીચો આપણને જોવા મળે છે, એટલે કે 3:1 જોવા મળે છે. હવે આવું જ એક હું બીજું ઉદાહરણ આપું છું, મહાબલી ખલી. ખલી વિશે તમે બધા જાણો છો, જે એક ફાઇટર હતો, બરાબર છે. હવે ખલીના માતા પિતાની ઊંચાઈ ખલીના પિતાની ઊંચાઈ 4 ફૂટ અને ખલીની મમ્મીની ઊંચાઈ 3.5 ફૂટ છે, પણ ખલીની ઊંચાઈ 7 ફૂટની નજીક છે. તો શું આપણે એવું સમજી શકીએ કે એના માતા પિતાના લક્ષણો દીકરામાં આવે? એવું નહીં. એ આ ખલી છે તો અહીંયા આ પેઢીના લક્ષણો ઉતરી આવ્યા છે, એના દાદાના લક્ષણો એનામાં ઉતરી આવ્યા છે, માટે એની ઊંચાઈ વધારે જોવા મળે છે. હવે અહીં ટી આપણે કીધો કે ટી એ પ્રભાવી લક્ષણ છે, એટલે જ્યાં સુધી કેપિટલ ટી આવે ત્યાં સુધી આ ઊંચા છોડના જ લક્ષણો આપણને જોવા મળે. અને આ ટી એ પ્રસન્ન લક્ષણ છે, પણ આ ટીની સાથે આ ટી જોડાય તો પ્રભાવી લક્ષણ દેખાય. જ્યારે બંને ટી સ્મોલ ટી હોય તો જ પ્રસન્ન લક્ષણ, તો જ એની માતાનું લક્ષણ જોવા મળે છે. હવે ટી ટી કે ટી અને સ્મોલ ટી તો આ બંનેમાં ઊંચા છોડ જ હોય, ફક્ત બંનેમાં સ્મોલ ટી આવે તો જ આપણને નીચા છોડ જોવા મળે છે. હવે જે આપણે કીધું એ જ અહીં મેં શબ્દોમાં વર્ણન કરેલું છે. પ્રથમ 12 પેઢી F1 કોઈ પણ છોડ મધ્યમ ઊંચાઈનો નથી. આ પ્રથમ F1 પેઢીમાં કોઈ પણ છોડ નીચા કદનો નથી, બધા છોડ ઊંચા કદના આપણને જોવા મળે છે. હવે એટલે કે બધા છોડ ઊંચા હતા, કોઈ મધ્યમ કદનો હતો જ નહીં. હવે F1 અને F1 પેઢી, આ F1 પેઢીમાંથી 2 છોડ આપણે અહીંયા લીધા અને એ 2 છોડ વચ્ચે જ્યારે આપણે સંકરણ કરાવ્યું ત્યારે એમાંથી આપણને 3:1 રેશિયો જોવા મળ્યો, એટલે કે 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો, અથવા તો 1/4 સંતતિમાં જોવા મળે છે. 4 છોડે આપણને 1 છોડ નીચો જોવા મળ્યો. તો આ એનું ટકાવાર પ્રમાણ છે. હવે આમ લિંગી પ્રજનન કે પરફલન દ્વારા ઉત્પન્ન થતા સજીવોમાં કોઈ પણ લક્ષણની 2 પ્રતિકૃતિ કે કારકો આપણને જોવા મળે, જેને આપણે આનુવંશિકતા વહન પામે છે એવું આપણે કહી શકીએ છીએ. હવે અહીં વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, મેં ફક્ત હજુ એક વટાણાના છોડ ઉપર પ્રયોગ કર્યો છે. હવે હું આ જ પ્રયોગને બીજી રીતે રજૂ કરવો હોય તો વટાણાના બીજ લઈ શકાય, બીજ, અને એ બીજ ગોળ, ખરબચડા, લીલા અને પીળા આ રીતે અલગ અલગ રંગના, અલગ અલગ આકારના ગોળ હોય એકદમ, અથવા તો થોડા ખરબચડા હોય, એ બીજ લઈને પણ આપણે પ્રયોગ કરી શકીએ છીએ. અને એની અંદર પણ આપણને આ જ પ્રમાણે ટકાવાર પ્રમાણ, જેમ કે અહીંયા 1/4 છે, તો એવી રીતે એમાં પણ ટકાવાર પ્રમાણ આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક વ્યાખ્યા શીખ્યા આનુવંશિકતા, અને બીજું શીખ્યા મેન્ડેલનો વટાણાના છોડ ઉપર કરેલો પ્રયોગ આકૃતિ સહ વર્ણન કરો, 3 માર્ક્સનો પ્રશ્ન એ છે. હવે આપણે લેસનની અંદર આનુવંશિકતાની ફક્ત ચર્ચા આપણે કરી છે, જેના વિશે તમારે 2 પ્રશ્નો હોમવર્કની અંદર લખવાના છે, આનુવંશિકતા એટલે શું, અને બીજો પ્રશ્ન છે મેન્ડેલે આનુવંશિક લક્ષણો માટે વટાણાના છોડ ઉપર કરેલ પ્રયોગનું વર્ણન કરો, આકૃતિ જરૂરી છે. આ 2 પ્રશ્નો લખીને તમારે મને મારા નંબર ઉપર હોમવર્ક લખી વોટ્સઅપ કરવાનું છે. બરાબર છે. જય હિન્દ. અસ્તુ.